ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓના વિરોધમાં અપાયેલા બંધની આગલી રાતે જ ઓલપાડમાંથી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને તેમના ઘરેથી રાત્રે ડિટેન કરી લેવાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા ત્રણ ખેડૂત વિરોધી કાયદાઓને લઈને ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે, જેના સમર્થનમાં ગુજરાતના ખેડૂત સમાજે પણ આગળ આવીને ગુજરાત બંધની જાહેરાત કરી હતી. ત્યારે મંગળવારે ગુજરાત બંધની આગલી રાત્રે એટલે કે સોમવારે જ પોલીસ દ્વારા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને તેમના ઘરેથી ડિટેઇન કરી લીધા હતા અને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાનું ખેડૂત આગેવાને જણાવ્યું હતું. લોકશાહી દેશમાં ખેડૂતો દ્વારા કરાઈ રહેલા વિરોધને ડામી દેવા સરકાર દ્વારા પોલીસને આગળ ધરાઈ રહી હોય તેવા આક્ષેપો પણ કરાયા હતા. ભારત સરકાર દ્વારા જે ત્રણ કૃષિ કાયદા પસાર કરાયા છે એને લઈને ભારત બંધના ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે અને એ સંદર્ભે કાલે ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું તેને ગુજરાત ખેડૂત સમાજે સમર્થન આપ્યું અને કાલે ભારત ગુજરાત બંધના દરેક તાલુકાએ ભારત બંધના એલાનને સંપૂર્ણપણે ઝડપે સલગ બંધ કરી રાખવાના હતા, પરંતુ અમે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલની રાતોરાત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે અને અમે વખોડીએ છીએ. બ્યુરો રિપોર્ટ સુરત.